વેલકમ બેક મારા વાલા દર્શકો. આજે આપણે વાત કરશું એવી સિક્રેટ પરંતુ નકામી કામ વગરની અને વાહિયાત ટિપ્સ વિશે કે જેનાથી ભાભી કે છોકરી પડશે તો દૂર, ચંપલ લઈને તમારી વાહે થશે તો આવું યાર પોતપોતાના કાનમાં ઇયરફોન્સ નાખી લો. આપણે શરૂ કરીએ છીએ આજનું જ્ઞાન. फ्लर्ट के जरिए आप भाभियों को आसानी से पटा सकते हैं. नॉर्मली भाभियों के साथ थोड़ा बहुत मजाक तो चलता ही है, लेकिन जब आप भाभियों से मिलते हैं, उनसे बात करते हैं, तो मजाक के साथ साथ आप थोड़ा बहुत जो है उनसे फ्लर्ट भी करते रहे. फ्लर्ट? अरे दिक्री कई बुक वाची ना वो बफाट करे छे. फ्लर्ट करवाती भाभी नोटिस करे के ना करे, परंतु बॉयकॉट जरूर करे छे अने ए पण टैगलाइन आपीने ठरकी नी. अगला है भाभियों को पटाने के लिए आप उनके साथ बात करते समय जो है कुंवारी लड़की की तरह ट्रीट करें, क्योंकि जब शादी के बाद जो है महिलाएं या भाभियां होती हैं वो अपनी पहले की लाइफ को, शादी से पहले की लाइफ को बहुत ज्यादा मिस करती हैं. हाँ मतलब हवे अमारे आ बधुं ज करवानुं का? सांभळ दीकरी, जिंदगी छे ने आपणा बापनी जागीर नथी के जेटला सारा आपणे एटली सारी ए. तारा ख्याली पुला वाला विचार छे ने भाई, क्यांक बीजे दिने शेकजे. नंबर 10 सेंस ऑफ वुमन. છોકરી એવા છોકરા પ્રત્યે વધુ આકર્ષિત થાય છે જેમની પાસે સેન્સ ઓફ હ્યુમન ગજબની હોય છે. કેસો લગા મેરા મજાક? સેન્સ ઓફ હ્યુમન? અરે ભાઈ ક્યો માલ ફોકસ તો વિડિયો બનાવતા પહેલા આ સેન્સ ઓફ હ્યુમન શું છે વળી? અરે ભાઈ જઈને પહેલા થોડુંક ઇંગ્લિશ સુધારો તમારું, પછી આવજો અમને શીખવાડવા બધું. નંબર 1 એક્ટિવ. છોકરીઓને એવા છોકરા ખૂબ પસંદ હોય છે જે આઉટડોર એક્ટિવિટીની સાથે ટ્રાવેલિંગ પણ પસંદ કરતા હોય. તેમને સોફા પર બેસીને ટીવી જોતા રહે તેવા છોકરા સહેજે પણ નથી ગમતા. નહીં એટલે શું હવે અમારે આવડા મોટા બફારામાં આટલા બધા કોરોનાના કેસ વચ્ચે અમારે બારે જવાનું એમ છોકરી પટાવવા? નહીં બાપા. અરે ભાઈ તમારી બુદ્ધિએ કઈ દવા ખાઈને સુસાઇડ કરી લીધું છે? ઘરે બેઠા ટીવી જોતા છોકરા નથી ગમતા વાળી. બંધ કરવાઓ યાર, બંધ કરો એને, બંધ કરો. અગલા હે એસી ભાવીઓ કો પટાના બહોત હી આસાન હોતા હે જિનકે હસબન્ડ ઝ્યાદાતર ઘર સે બહાર રહેતે હે ઓર અપની વાઇફ કો ઝ્યાદા ટાઈમ નહીં. ઓ ચોથી ફેલ મેડમ, યે કૈસા સનસની ચૂતિયા પા? નહીં નહીં, તું કેવા સો માગજ કે હસબન્ડ બહાર રહે એનો મતલબ એ તો નથી ને કે એના માટે ઘરવાળીનું અસ્તિત્વ જ નથી. અને અને તું શું કામ હું જ્ઞાન વેચવા આવે છે? જઈને ઘરે જા, છોકરા સંભાળ ને કામ કર. તમે ફક્ત 3-4 દિવસમાં એ છોકરીને તમે પટાવશો તો કામ કરવાનું પણ શરૂ કરશો. યે કોન સે નશી હૈ 3-4 દિવસમાં પ્રેમ કરવાનું, કામ કરવાનું ચાલુ કરશો? અરે ભાઈ તારી જેમ બધાય હવસના પૂજારી નથી હોતા. અને બુરા તારો વિડિયો જોઈને છે ને તને એક વાત તો ક્લિયર કરી જ દઉં છું કે બીજા હોય કે ન હોય પણ તું એક મોટો પૂજારી હોઈશ. કોણ કહેતા હે એસી ચીઝે? તુમને સુના કિસી કો એસે કહેતે હોય? अगला है भाभियों को पटाने के लिए उन्हें स्पेशल फील कराएं, उन्हें ये एहसास दिलाएं कि आपकी लाइफ में उनकी बहुत ज्यादा इम्पोर्टेंस है, आपकी बहुत वैल्यू है. तो अगर आप इस तरह से करते हो तो ऐसे भाभियां जो है बहुत ही जल्दी आपसे इम्प्रेस हो जाती हैं. एला हजी आओ भी नहीं रही. अरे दीदी मेहरबानी करीने हवे तमारू प्रवचन बंद कर जो, बाकी मारे सिक्योरिटी बोलावी पड़से हवे. कंट्रोल कंट्रोल उदय. આ છોકરું ઇમ્પ્રેક્ટિવ એટલે કે સ્ટાઇલિશ લાગે છે, આના જોડે સ્વેટિંગ થઈ શકે છે. હવે આ ચમન બહાર ને ઇમ્પ્રેસિવ અને સેટિંગ બોલવાના ફાફા છે અને આ આપણને છોકરી કેમ પટાવી અને પ્રેમ કેમ કરવો એ શીખવાડે છે. ઇનકા દિમાગ ખરાબ હો રહા હે. એક જ છોકરીને તમે પ્રેમ કરો તો એક જ છોકરીને તમે ધારી રાખવાની, એવી રીતે અલગ અલગ નહીં. કેમ ભાઈ અલગ અલગ નહીં? નહી મતલબ જે ગમતી હોય એ ના મળે એટલે શું અમારે એની બેન નહીં ગોતવાની? નહી. પછી ધીમે ધીમે તમારે 2-3 મહિના લાગશે એટલે એ પણ તમારે સામે સ્માઈલ આપવા લાગશે. સામે સ્માઈલ આપવા લાગે એટલે તમારે બસ એક જ વસ્તુ કરવાનું છે કે એનું નામ પૂછવાનું કે તમારું નામ શું છે. એની માને 3 મહિના સુધી ખાલી નામની જ રાહ જોવાની? અરે ભાઈ એટલા મોટા કઈ અમે બેરોજગાર નથી, આ શું લોજિક છે? અરે ભાઈ ભયંકર નશો કરીને બેઠો છે આ, જઈને કોક આને છે ને ક્લોરોફોર્મ નું સેવન કરાવો તાત્કાલિક. ઓર અભી તો રુકો, ક્લાઇમેક્સ અભી બાકી હે. નંબર 4 નોલેજ. છોકરીઓ કાયમ એવા લોકો તરફ વધુ આકર્ષિત થતી હોય છે જે જેમને દરેક વિષયનું જ્ઞાન હોય, ન કે એવા લોકો જે માત્ર મોસમ વિભાગની માહિતી આપતા રહે. અબે બધા વિષયનો નોલેજ તો આલ્બર્ટ આઇન્સ્ટાઇનને પણ નહોતું. પણ એક મિનિટ, એને ક્યાં છોકરી પટાવવા માટે જવું તું? આ સારો બેકાર વિડિયો છે, મૂકો યાર હવે. બસ યાર બસ હો ગયા આજ કા બસ, ઓર નહીં ઝેલ સકતા હું. મેં એક લિમિટ હોતી હૈ ઇન્સાન કી, એક એક પોઈન્ટ હોતા હૈ યાર, મેં લાલ પડ જાઉંગા યાર, મેં લાલ પડ જાઉંગા.
તો વહાલા ભક્તો આજના માટે એટલું જ. હવે મારાથી આ જ્ઞાન સહન થાય એમ નથી. તો જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, શેર કરો, અને હા, જે પેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન છે એમાં તમે કેમ પટાવવું એ મારો કે કેમ પટાવી એ મારો મને નથી ખબર, પરંતુ એ ક્લિક થઈ જવું જોઈએ. તો ગાઈસ આજના માટે એટલું જ. હવે મારે જવું છે મારે બેબીને મળવા. બાય. ભીડો એન્ડિંગ લગાવ. Oh my God, oh my God, if I die, I'm a legend. When they lay me down to rest, I know I was always prepped.